more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ પર યુનિટી તો બન્યું પણ સ્થાનિકોને રોજગારી મળતી નથી. જિલ્લાનો વિકાસ થાય તે માટે સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ, શિક્ષિત બેરોજગારને રોજગારી આપવી જોઈએ. કેવડિયા વિસ્તારમાં જે રોજગારી મળી છે તે એનજીઓ અથવા એજન્સી મારફતે મળે છે, જે બહારથી માણસો લાવે છે અને તેમનું પણ શોષણ કરે છે. સરદાર સરોવર ડેમના પાવર હાઉસમાં ફિટવેલ કંપનીના કર્મીઓ 22 દિવસથી આંદોલન કરી રહ્યા છે. તે કર્મીઓને હું સમર્થન આપું છું તેમ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. ભલે મારી સરકાર હોય પણ આ હકીકત છે કે આ કંપની માત્ર 7,000 રૂપિયા જ પગાર ચૂકવે છે. મેં આ બાબતે મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. ગર્ભાવસ્થા દરમિયાન બહેનો ભૂવા જાગરિયાથી દૂર રહેવા અપીલ કરી હતી. યુવાનો નશો કરવાથી દૂર રહે તો તંદુરસ્તી સારી રહે, કારણ કે દારૂ કેમિકલવાળો આવે છે અને નશો અને વ્યસન કરવાથી યુવાનોની યુવાની ખતમ થઈ જાય છે. સ્તનપાન સપ્તાહ ઉજવણી દરમિયાન સાંસદે આ ધડાકો કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે જિલ્લાને વિકાસના માર્ગે લઈ જવો હશે તો રોજગારી આપવી પડશે. તો મીડિયાની સાથેની મુલાકાતમાં પણ આ જ વાત સાંસદે દોહરાવી હતી. આપણા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહ્યું છે. હમણાં દિનેશભાઈ સાથે મેં જ વાત કરતા હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી થાય છે પરંતુ સ્થાનિક લોકોને રોજગારી નથી મળતી. તો આરડીસી સાહેબ તમે જરા સરકારમાં મેસેજ પહોંચાડજો કે બધા જિલ્લાના લોકોની માંગણી છે, યુવાનોની માંગણી છે. અહીંયા આવતા આવતા કેટલાક લોકો મેં લેખિતમાં પણ મને આપ્યું છે કે નર્મદા જિલ્લાના સ્થાનિક યુવાનોને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અલગ અલગ પ્રકારના જે પ્રોજેક્ટ સમૃદ્ધિ